गुड मॉर्निंग विद्यार्थीओ, धोरण त्रण विषय पर्यावरण पाठ एक पूनमे सुजू बराबर। दरेक विद्यार्थीओ नाइन धोईन चा नास्तो करीने ऑनलाइन भणवा बेसी गया हसो, चोपड़ीओ लई आव्या हसो, नोटो पण लई आव्या हसो बराबर। हवे आगळ आपणो पाठ चालु ज हतो। केटलाक प्राणीओ कदमां घणा मोटा होय छे, दाखला तरीके हाथी छे, ऊंट छे। केटलाक प्राणीओ कदमां केवा હોય છે તો નાના હોય છે, દાખલા તરીકે કીડી છે, મકોડા છે બરાબર। પછી કેટલાક પ્રાણીઓ રંગે કાળા, બદામી, લાલ, લીલા હોય છે। કેટલાક પ્રાણીઓ સફેદ તથા ચટપટા વાળા હોય છે। પ્રાણીઓના શરીરના અંગોમાં વિવિધતા હોય છે, જેમ કે કેટલાક પ્રાણીઓને પૂંછડી હોય છે, કેટલાકને સૂંઢ હોય છે, તો કેટલાકને બે પગ, ચાર પગ, છ પગ, આઠ પગ કે વધુ સંખ્યામાં પગ હોય છે, તો કેટલાકને પગ હોતા નથી, કેટલાકને ચાંચ અને પાંખો હોય છે, તો કેટલાકને શિંગડા હોય છે। પ્રાણીઓની ખોરાક લેવાની રીતો, પ્રાણીઓ ખોરાક કેવી રીતે લે છે, તો પ્રાણીઓ ખોરાક લેવાની રીતો કેવી હોય છે, દરેકની જુદી જુદી હોય છે ને, તો જુદી જુદી હોય છે। કેટલાક પ્રાણીઓ મોં વડે, કેટલાક પ્રાણીઓ જીભ વડે અને કેટલાક પ્રાણીઓ ચાંચ વડે ખોરાક લે છે। કેટલાક પ્રાણીઓ સૂંઢ વડે, તો કેટલાક પ્રાણીઓ આગળના બે પગ વડે ખોરાક પકડીને ખાય છે। તે જ પ્રમાણે તેમને પાણી પીવાની રીતમાં પણ વિવિધતા હોય છે। પ્રાણીઓની હલનચલન કરવા માટેની રીતોમાં વિવિધતા હોય છે। કેટલાક પ્રાણીઓ ચાલીને, તો કેટલાક કૂદકા મારીને, કેટલાક પેટથી સરકીને, તો કેટલાક પ્રાણીઓ શું કરે છે, પાણીમાં તરીને કે હવામાં ઉડીને સ્થળાંતર કરે છે। પડી ગઈ ખબર બરાબર। દરેક પ્રાણીઓનો રંગ તમને એક સરખો જોવા મળતો નથી, દરેકના રંગ આપણે અલગ અલગ જોઈએ છે ને બધા પ્રાણીઓના બરાબર। કોઈને શિંગડા હોય છે, કોઈને શિંગડા નથી હોતા, કોઈ સૂંઢથી ખાય છે, કોઈ જીભથી ખાય છે બરાબર, કોઈ ચાંચથી ખાય છે બરાબર। કેટલાક પ્રાણીઓ આગળના બે પગ વડે ખોરાક પકડીને ખાય છે બરાબર। પાણીમાં રહેતા હોય, પાણી પીવાની રીત એ લોકોની માં પણ વિવિધતા જોવા મળે છે બરાબર। કેટલાક પ્રાણીઓને આપણે હલનચલનમાં પણ વિવિધતાઓ જોવા મળે છે। આવી રીતે આપણે ઘણા કૂદકા મારીને ચાલતા હોય છે, કેટલાક પેટથી સરકીને પણ ચાલતા આપણે જોઈએ છીએ ને, તો આવી વિવિધતા જોવા મળે છે। પ્રાણીઓના રહેવાટ રહેઠાણો હોય છે, રહેઠાણમાં પ્રાણીઓમાં પણ મુખ્ય ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે, ભૂચર પ્રાણીઓ, જળચર પ્રાણીઓ, ખેચર પ્રાણીઓ। કેટલાક પ્રાણીઓમાં અને જમીન ઉપર એમના બંને જગ્યાએ રહી શકે છે, તેમને ઉભયજીવી પ્રાણીઓ કહે છે। દેડકો એક એવો છે ઉભયજીવી પ્રાણી છે બરાબર। તો તમને આ પાઠમાં ખ્યાલ આવી ગયો હશે બરાબર। પાઠમાં ખ્યાલ ના આવે તો વારંવાર વિડીયો જોજો, અને વધારે ખબર ન પડે તો અમને કોલ કરજો, અમે તમને સમજાવશું। ચલો, થેન્ક યુ વિદ્યાર્થીઓ। તો આ પાઠ સમજવાનો છે, પછી હું તમને સવાલના જવાબ કાલે લખાવીશ, એ નોટમાં લખજો, આજે સમજી ગયા, ઓકે, થેન્ક યુ વિદ્યાર્થીઓ।